તો આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 1.3ની અંદર પ્રશ્ન 3 ગણવા જઈ રહ્યા છીએ અને પ્રશ્ન 3નો પહેલો પ્રશ્ન મેં આગળના વિડીયોમાં ગણ્યો છે મિત્રો, તે જોવો હોય તો ખૂણા પરનો આઈ બટન ક્લિક કરીને મેળવી શકશો અને આ વિડીયોને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરશો. આપણે દાખલાઓ ગણી રહ્યા હતા કે આપેલી સંખ્યા અસમી છે તેમ સાબિત કરો. તો એમાં પ્રશ્ન 3નો બીજો પ્રશ્ન છે. તો સૌથી પહેલા આપેલી સંખ્યાને આપણે સમમી ધારી લઈશું. 7√5 એ સમમી છે. સમમી હોવું એટલે તેને એ છેદમાં બી સ્વરૂપમાં દર્શાવી શકાય, અપૂર્ણાંક લખી શકાય. એ અને બી કેવી હોવી જોઈએ? અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. હવે આપણે શું કરીએ છીએ તો કે આમને બે સંખ્યા હોય ત્યારે બહુ સરળ દાખલો થાય મિત્રો. ત્યારે તમારે આગળના દાખલાને જેમ લંબાવવાનો નથી, આ 7ને ખાલી દૂર કરી દો. √5 = a/7b. તો અહીંયા તમે એના છેદમાં બી ને શું કીધું? સમમી કીધું. તો આપણે આ આખું પદ છે એ સમમી થાય ને, 7 ગુણક છેદમાં આવ્યો છે એટલે કે એ અને બી અવિભાજ્ય છે. તો એ લખી શકાય અથવા તો a/b સમમી છે માટે a/7b પણ સમમી છે, બરોબર. અને તેથી √5 પણ કેવી થાય? જો આ સમમી હોય તો આ સમમી થાય, સમમી થશે. તો કે પરંતુ √5 તો હવે કોઈ જાણે છે કે √5 તો કેવી છે? અસમમી છે, બરોબર. ફરીથી મિત્રો જોઈએ, આપેલી સંખ્યામાં ખાલી એક જ સંખ્યા હોય તો થોડું પરિણામ એક બે પર જવાનું. પ્રશ્ન તમારે જો હોય તો પહેલો પ્રશ્ન જોજો. પણ તો બે સંખ્યા જોડાયેલી હોય પ્લસ માઇનસ થી કે ગુણાકારથી તો બહુ ટૂંકમાં દાખલો થઈ જાય. તો આ બંને બરાબર આપણે સમમી ધારી લઈએ આ સંખ્યાને. તો એના બરાબર સમમી હોવું એટલે એના છેદમાં બી આવે. આમને 7ને દૂર કરો એટલે છેદમાં આવે. એના છેદમાં બી સમમી છે માટે એના છેદમાં 7b પણ કેવી થાય? સમમી થાય. જો આ સંખ્યા સમમી થાય તો √5 પણ કેવી થશે? સમમી થશે. પરંતુ √5 તો અસમમી છે. તો એનો મતલબ હું છું કે આપણી જે ધારણા છે, આપણી ધારણા ખોટી છે. મતલબ કે √7 √5 અસમમી છે, આવું અહીંયા સાબિત થયું. પ્રશ્ન 3નો ત્રીજો પ્રશ્ન, 6 + √2 ને આપણે અસમમી સાબિત કરવી છે. તો ધારો કે 6 + √2 સમમી છે. તો 6 + √2 બરાબર a/b. કારણ તો કે a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. કોઈ પણ સમમી સંખ્યા હોય એટલે એ અંશ અને છેદ અવિભાજ્ય છે અથવા એનો ગુસા 1 છે, એવું પણ લખી. હવે આમાં 6ને હટાવો તો √2 = a/b − 6. હવે લસા લો તો √2 = a − 6b/b. તો હવે આ a/b ને આપણે સમમી ધારી હતી, બરોબર. તો આને જે બાદબાકી છેદમાં બી જે કઈ સંખ્યા હોય એ પણ સમમી થાય. તો એ લખાય a/b સમમી છે તેથી a − 6b/b પણ સમમી છે અને √2 પણ સમમી થશે. કેવી રીતે મિત્રો? ફરીથી બતાવી દઉં, આ a/b ને તમે સમમી કીધું. તો એમાં આપણે અંશમાં અને છેદમાં બાદબાકી કરીએ કોઈ પણ સંખ્યા તો એ સમમી જ રહેવાની. a − 6b/b તો એ આખી સંખ્યા જો સમમી હોય તો આ આખી સંખ્યા સમમી, આ સમમી હોય તો સામેનું સમમી થાય એટલે √2 પણ સમમી થશે. પરંતુ √2 અસમમી છે તો શું લખાય? તો કે તો આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. મતલબ કે √6 + √2 અસમમી છે, આવું અહીંયા સાબિત થાય છે. અહીંયા આપણે સ્વાધ્યાય 1.3 પૂર્ણ કર્યું અને આગળ આપણે 1.4ની થોડી થિયરી પણ જોઈ લઈએ જેથી કરીને આગળના વિડીયોમાં આપણે સીધું સ્વાધ્યાય 1.4 શરૂ કરવા થાય જોઈએ.
समझूती स्वाध्याय 1.3 માટેની દરેક સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત અથવા અનંત આવૃત હોય. આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા હતા મિત્રો કે કોઈ પણ સંખ્યા શાંત અને અનંત આવૃત એટલે શું. ઉદાહરણ જોઈએ, 2/5 આપણે સમય સંખ્યા કહી, કારણ કે એને એ છેદમાં બી સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો 2/5 કરો તો 0.4 આવ્યો. હવે 0.4 પછી કોઈ સંખ્યા છે નહીં, એટલે કે પોઈન્ટ પછી સંખ્યા શાંત બની જાય છે. અથવા એ કોઈક બે હોય, નિશ્ચિત હોય, પછી આગળ વધતી ના હોય તો એને આપણે શાંત દશાંશ કહી. હવે બીજું ઉદાહરણ, 1/3, તો એને 1 ને 3 વડે ભાંગો તો 0.333 એ અનંત સુધી આવ્યા જ કરશે. તો આવી સંખ્યાને મિત્રો અનંત આવૃત કહી શકાય. એટલે અહીંયા મેં શું લખ્યું, શાંત અથવા તો અનંત આવૃત હોય કોણ, સમય સંખ્યા. તો આ બંને સંખ્યા સમય સંખ્યા તો છે જ, પરંતુ આ શાંત છે, આ અનંત આવૃત છે. હવે શાંત દશાંશ સ્વરૂપનું બીજું સ્વરૂપ જોઈએ મિત્રો. સમય સંખ્યાને આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી છે. હવે ક્યુ જે છેદ છે એ જો અવિભાજ્ય અવયવીકરણ કરીએ એનું, તો 2 નું n ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપમાં જો હોય તો એ શાંત દશાંશ સ્વરૂપ બને. એટલે શું, હવે છેદ જે છે એના તમે અવયવ પાડો અને એ અવયવની અંદર જો 2 અને 5 આવે, 2 અને 5 આવે, પછી 2 ની ગમે તે ઘાત હોય અને 5 ની ગમે તે ઘાત હોય, તો તે હંમેશા શાંત દશાંશ જ બને. જોઈએ ઉદાહરણ, 0.35 છે, એને આપણે 35/100 એટલે આ સમય સંખ્યા થઈ, પી છેદમાં ક્યુ સ્વરૂપ. હવે એમાં ક્યુ કોણ છે, 100. 100 ના અવયવ શું છે, તો કે 4 25 100. 25 એટલે 5 નો વર્ગ અને 4 એટલે 2 નો વર્ગ. તો 7 5 35, 35 એટલે 1 5 અહીંયા ઉડી ગયા, બરોબર. તો છેદમાં 2 નો વર્ગ અને 2 ની 5 ની 2 ઘાત હતી એટલે 5 1 વધશે. હવે મિત્રો જુઓ તમે, છેદ જે ક્યુ હતો એટલે કે 100 હતા, એનું સ્વરૂપ શું આવ્યું, 2 ની 2 ઘાત ને 5 ની 1 ઘાત. એન ની જગ્યાએ 2 આવ્યા અને એન ની જગ્યાએ એમ ની જગ્યાએ 1 આવ્યો. એટલે કે છેદ જે છે સમય સંખ્યાનો એ 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપમાં જ હોય તો તેને શાંત દશાંશ કહે છે. અહીંયા 0.5 આપણને ખબર છે કે પોઈન્ટ પછી શાંત થઈ જાય છે 2 અંક પછી, તો આ શાંત દશાંશ છે. અહીંયા પોઈન્ટ પછી અનંત છે 3 3 3 3, તો એને અનંત આવૃત કહેશું. આ બંને સમય સંખ્યા તો છે જ, પણ આમને આપણે શાંત કહેશું, આને આપણે અનંત આવૃત કહેશું. તો શાંત માટેનો શું નિયમ જોયો, છેદ હંમેશા ના અવયવ 2 અને 5 હોય, બીજું કંઈ નો યાદ રહેતો, કાંઈ વાંધો નહીં. કોઈ પણ સમય સંખ્યાનો છેદ એ 2 અને 5 અવયવ ધરાવતું હોય તો એને આપણે શાંત દશાંશ કહેશું. અને આના દાખલા આપણે આગળના પ્રશ્નોમાં ગણવાના છીએ, સ્વાધ્યાય 1.4. તો મિત્રો ચૂકશો નહીં. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો, અને આગળનો 1.4 સ્વાધ્યાય જોવા માટે બેલ આઇકન પણ પ્રેસ કરશો, જેથી કરીને આપણે ઝડપથી 1.4 પણ આગળથી ગણી શકશો અને આજ પ્રમાણે આગળ કન્ટિન્યુ રહી શકશો મિત્રો. તો મળશું આગળના વિડીયોમાં.